सूरत विराज मेकओवर ब्राइडल स्टूडियो एंड एकेडमी तेमज फेमिली सलून ना प्रोपराइडर मिस विराज धोळकिया ने इंटरनेशनल ना प्रोफेशनल अने मेकअप आर्टिस्ट सेलिब्रिटी ने नेशनल अने इंटरनेशनल लेवले दादा साहेब फाळके नेशनल एवॉर्ड थी सम्मानित करवामां आव्या छे। मिस विराज धोळकिया छेल्ला 25 વર્ષથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓએ તેમના કરિયરની શરૂઆત ભાવનગરથી શરૂ કરી હતી અને ત્યારબાદ તેઓએ તેમના લગ્ન બાદ સુરત આવીને નોર્મલ હાઉસવાઇફની જવાબદારી સાથે 100% એક ગૃહિણી તરીકે અને જવાબદાર બાળકોની માતા સાર સંભાળ કરીને જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી તેમના ઘરમાં નાનકડા બ્યુટી પાર્લર ચલાવતા હતા, પરંતુ તેમણે મેકઅપ ક્ષેત્રની ધગશ અને જીવનમાં કંઈક કરી બતાવવું હતું। દરરોજ કંઈક નવું શીખવાની આતુરતા સાથે તેમણે નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલના પાર્લરના મેકઅપના એડવાન્સ ક્લાસીસ કર્યા। તેમણે મલેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ જેવા દેશોમાંથી મેકઅપના એડવાન્સ કોર્સ કરી મેકઅપ ક્ષેત્રમાં નિપુણતા હાંસિલ કરી હતી। ત્યારે હાલ સુરતમાં વીઆઈપી રોડ વિસ્તારમાં વિરાજ મેકઓવર બ્રાઇડલ સ્ટુડિયો એન્ડ એકેડમી તથા પ્યોર ફેમિલી સલૂન એક પ્રોફેશનલ લેવલ પર તેમની પોતાની મોટી એક્સપર્ટ ટીમ સાથે કાર્યરત છે। તેમણે તેમની લાઈફમાં જીવનમાં ઘણી બધી તકલીફોનો સામનો કર્યા પછી સુરત શહેરમાં પોતાના આપ બળે પોતાના નામની ઓળખ ઊભી કરી અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને ઘણા બધા સ્ટુડન્ટ્સને મેકઅપ તથા પાર્લરના કોર્સ કરાવ્યા છે। હાલમાં થોડા દિવસો પહેલાં મુંબઈ જુહુ ખાતે આવેલા કોટલ હયાતમાં યોજાયેલા દાદા સાહેબ ફાળકે ટેલિવિઝન એવોર્ડ 2023ના બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ તરીકે દાદા સાહેબ ફાળકે નેશનલ એવોર્ડથી સન્માનિત કર્યા છે। સુરત જ નહીં પરંતુ ગુજરાતભરની મહિલા માટે ગૌરવની વાત અને એક આત્મનિર્ભર મહિલાની ગાથા કહીએ તો પણ ખોટું નહીં કહેવાય। અને શું કહે છે પોતાની સફળતા વિશે આવવું જોઈએ એમના જ શબ્દોમાં। મારું નામ વિરાજ ધોળકિયા છે, હું સુરત ગુજરાતથી છું। હું આ ફિલ્ડમાં 25 વર્ષથી છું, એઝ અ મેકઅપ આર્ટિસ્ટનું કામ કરું છું અને હું એક નોર્મલ હાઉસવાઈફ હતી જે મારી જર્ની ભાવનગરથી સ્ટાર્ટ થઈ અને મારા સુરત આવ્યા મેરેજ પછીની લાઈફમાં એક નાનું એવું પાર્લર ચલાવતી હતી। એ પાર્લરની સાથે મારે કંઈક કરીને બતાવવું હતું, તો એની સાથે હાઉસવાઈફ અને છોકરાઓની ડ્યુટી સાથે મેં બહુ બધી જગ્યાએ નેશનલ કોર્સીસ અને મારી સ્ટડી અને સાથે સાથે મેં ઇન્ટરનેશનલ લેવલ પર સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ અને બેંગકોકમાં ટ્રેનિંગ લીધા। પછી મારા બંને છોકરાઓને એ અબ્રોડમાં સેટ કર્યા, દીકરી અમેરિકા છે અને દીકરો યુરોપમાં સેટલ છે। પછી મેં આટલા પ્રોફેશનલ લેવલ પર મારું વેસુ વીઆઈપી રોડ પર પ્યોર ફેમિલી સલોનના નામથી મારું ફેમિલી સલોન ચાલે છે અને વિરાજ મેકઓવરના નામથી મારું બ્રાઇડલ સ્ટુડિયો અને એકેડેમી ચાલે છે, જે પ્યોર ફેમિલી સલોનમાં અમે બધી જ ટ્રીટમેન્ટ આપીએ છીએ, હેર, સ્કિન, મેકઅપ, નેલ અને બ્યુટીની। અને મેકઓવર સ્ટુડિયોમાં અમે લોકો બધી જ બ્રાઇડને રેડી કરીએ છીએ, બધા ટાઈપના મેકઅપ કરીએ છીએ અને એકેડેમિક વર્ક પણ કરીએ છીએ। એકેડેમિક વર્કમાં અમે લોકો બેઝિક ટુ એડવાન્સ કોર્સ પ્લસ અમે લોકો ફૂલ કોર્સ અને ડિપ્લોમા કોર્સ પણ કરાવીએ છીએ, જેમાં અમે અમારું સર્ટિફિકેટ તો આપીએ છીએ પણ સાથે સાથે ગવર્મેન્ટનું સર્ટિફિકેટ પણ આપીએ છીએ। તો હું સ્પેશિયલી આજે મને આટલી બધી મારી જર્ની કર્યા પછી મેં પણ બહુ જ સ્ટ્રગલ કરીને આ લેવલ પર પહોંચી છું અને મને આજે દાદા સાહેબ ફાલ્કે જે નેશનલ એવોર્ડ છે 2023નો, જે અમે લોકો આખા ગુજરાતમાંથી 4 જણે પાર્ટિસિપેન્ટ કર્યું હતું, એમાં ઓનલી ફિમેલ હું એકલી છું જે મેકઅપ આર્ટિસ્ટ છું હું અને મારે ત્યાં બહુ બધી સેલિબ્રિટીઝ આવે છે એમનું મેકઓવર કરાવવા માટે। અને આ બધી વસ્તુની જર્નીમાંથી પસાર થયા પછી આ એવોર્ડ લીધા પછી મને બહુ જ ખુશી મળે છે અને થેન્ક યુ સો મચ કે મને આ વસ્તુ માટે નોમિનેટ કરી। તો હું સ્પેશિયલી બધી લેડીઝ અને મહિલાઓને એક મેસેજ આપવા માગીશ કે આટલી હાઉસવાઈફ અને આટલા સ્ટ્રગલ પછી જ્યારે ઘરમાં કોઈનો સપોર્ટ, મતલબ કે એલ્ડર્સ નહીં હોવા છતાં પણ બધું જાતે મહેનત કરીને નવા સિટીમાં સેટલ થઈને બધી જગ્યાના એક્સપિરિયન્સ પછી કે કોઈએ લેડીઝે કંઈ પણ સ્ટ્રગલ કરવું જ જોઈએ નહીં કે એક હસબન્ડના નામ પર ટ્રોફી વાઇફ બનીને જીવવું જોઈએ, બિકોઝ ભગવાન ક્યારે કયો સમય આપે છે એની કોઈને જ ખબર નથી પડતી। તો તમારે તમારા પગભર પર થવું જ જોઈએ, તો તમે પણ કંઈક કરો અને કંઈક અચીવમેન્ટ મેળવવા માટે ક્યાં સુધી તમે પહોંચી શકો છો, લેડીઝની તાકાત અને શક્તિ એક લેડીઝમાં જ હોય છે, તે તમે કરીને બતાવી શકો છો જે આજે મેં કરીને બતાવી છે। દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ, નેશનલ એવોર્ડ જે 2023નો છે, જેની પાછળ મારું હાર્ડવર્ક અને મારી મહેનત બોલે છે, તમે પણ આ લેવલ સુધી પહોંચી શકો છો અચૂકથી। થેન્ક યુ વેરી મચ।